નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગુરુજીનો પૂરો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ જવાહર નવોદયની તૈયારી માટેનું અંકગણિત, અને અંકગણિતના અંદર આપણે આજે જોવાના છીએ ચેપ્ટર નંબર 13, જેનું નામ છે નફો અને ખોટ. તો નફો ખોટના અંદર હવે શીખીએ આપણે મહત્વના મુદ્દાઓ, અને આ મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો નોટ અને પેનના લઈ અને વ્યવસ્થિત રીતે નોટ કરી દેજો, જેથી તમને પરીક્ષામાં અને અત્યારે જેના પછી જે દાખલાઓ શીખવાના છે એમાં ખૂબ જ ઉપયોગી થશે અને મહત્વના મુદ્દાઓ છે. તો ચાલો સમજીએ. પહેલો મહત્વનો મુદ્દો નફો અને ખોટ. નફો એટલે શું થાય પહેલાં તો એ થોડું સમજી લઈએ આપણે. નફો એટલે કે જ્યારે પણ કોઈ વસ્તુ લઈએ છીએ ત્યારે આપણને જો એને વેચીએ અને આપણને જો પૈસામાં વધારો થાય, એટલે કે થોડો પણ મુનાફો મળે, 5 રૂપિયાની પેન જો આપણા મિત્રને આપણે 6 રૂપિયામાં આપી દઈએ અને 1 રૂપિયો જે વધારાનો મળે ને એને આપણે શું કહીએ છીએ, નફો કહીએ છીએ. અને એ જ રીતે જો 5 રૂપિયાની પેન આપણા મિત્રને 4 રૂપિયામાં આપીએ તો આપણે કેટલું કરીએ છીએ, 1 રૂપિયો ખોટ કરીએ છીએ. એટલે નફો અને ખોટથી તો તમે વ્યવહારિક રીતે વાકેફ તો હશો જ. તો ચલો જોઈએ મહત્વના મુદ્દા. વસ્તુ જે કિંમતમાં ખરીદવામાં આવે તેને મૂળ કિંમત કહેવાય. તેને આપણે શું કહેશું, મૂળ કિંમત. સમજી લો કે આપણે પેન કેટલામાં ખરીદી હતી, 5 રૂપિયામાં ખરીદી, તો એ આપણી શું થશે, મૂળ કિંમત થશે. બરાબર. એટલે વસ્તુ જે કિંમતે ખરીદવામાં આવે તે કિંમતને આપણે મૂળ કિંમત કહેશું. ત્યાર પછી આગળ જોઈએ, અન્ય ખર્ચ કરવામાં આવે તેને ખરાજાત કહેવાય. હવે સમજી લો કે આપણે બોલપેન લીધી, બોલપેન લીધા પછી એના ઉપર કોઈ અન્ય ખર્ચ કરીએ છીએ અને એના ખર્ચ જો 1 રૂપિયો કે 2 રૂપિયો થાય છે તો એ શું થશે, ખરાજાત થશે. બરાબર. ત્યાર પછી જોઈએ પડતર કિંમત. તો જે કિંમતે પડતર થાય તેને પડતર કિંમત કહેવાય. અચ્છા, પડતર કિંમત એટલે આપણી મૂળ કિંમત 5 રૂપિયા અને એના ઉપર 1 રૂપિયો આપણે ખર્ચ કર્યો, વધારાનો ખર્ચો કર્યો. બરાબર. તો આપણી પડતર કિંમત કેટલી થઈ, 6 રૂપિયા થઈ ગઈ. ઓકે, ચલો સરસ. હવે એના પછી જોઈએ, જે કિંમતે વેચવામાં આવે તેને વેચાણ કિંમત કહેવાય. આપણે પેન કેટલામાં વેચી હતી, તો આપણે પેન 6 રૂપિયામાં વેચી હોય અથવા તો 4 રૂપિયામાં વેચી હોય તો એ આપણી શું થશે, વેચાણ કિંમત થશે. અને શોર્ટમાં આપણે વેકી કહી શકીએ છીએ, મૂળ કિંમતને આપણે મૂકી કહી શકીએ છીએ. પહેલાં 2 અક્ષર લઈ લેવાના. વસ્તુની પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય. જોજો ધ્યાનથી, વસ્તુની પડતર કિંમત કરતાં, એની જે પડતર કિંમત છે એના કરતાં જો વેચાણ કિંમત ઓછી હોય તો નુકસાન કે ખોટ જશે. તો શું જશે, નુકસાન જશે કાં તો ખોટ જશે. પછી જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો ફાયદો થાય. એ તો સ્વાભાવિક વસ્તુ છે કે 6 રૂપિયાની પેન છે અથવા તો આપણને 5 રૂપિયા કે 6 રૂપિયામાં પડી છે અને એને આપણે 10 રૂપિયામાં કે 8 રૂપિયામાં વેચીએ તો આપણને શું થશે, નફો થવાનો. અને એ જ પડતર કિંમત કરતાં આપણે જો એને સસ્તામાં, એટલે કે વેચાણ કિંમત ઓછી થઈ જાય તો આપણને શું થશે, ખોટ થશે. તો અહીંયા આપણા મહત્ત્વના મુદ્દાઓ છે. હજુ આગળ જોઈએ વધારાના મહત્ત્વના મુદ્દાઓ. નફો અને ખોટના અંદર મહત્ત્વના મુદ્દાના અંદર અગત્યના એવા સૂત્રો છે જે આ ચેપ્ટરને આપણે ગણવામાં જે દાખલા ગણવાના છે એમાં ખૂબ જ ઉપયોગી થશે. તો આવો સમજીએ કઈ રીતના સૂત્ર આમાં પૂછાય છે. અને આ વિદ્યાર્થી મિત્રો, અમુક જે સૂત્રો છે એ તો તમે જો સમજશો, દાખલા ગણશો, ઓટોમેટિક યાદ રહી જશે. તો ચાલો સમજીએ. પહેલું સૂત્ર છે પડતર કિંમત માટેનું. તો પડતર કિંમત બરાબર આપણે જે મૂળ કિંમત લીધી છે એ, અને એના અંદર ખરાજાત. ખરાજાતમાં યાદ રાખજો કે કોઈ પણ પ્રકારનો આપણે વધારાનો ખર્ચો કરીએ છીએ, જેમ કે સાયકલ લાવીએ છીએ, સાયકલ ઉપર કલર કરીએ અને પછી આપણે સાયકલ વેચવા જઈએ, તો આપણી જે મૂળ કિંમત છે અથવા તો જે વેચાણ કિંમત છે અલગ થશે. બરાબર. એટલે આપણે નિર્ધારિત કરવું પડશે. જ્યારે પણ આપણે મૂળ કિંમત શોધવી હોય અથવા પડતર કિંમત શોધવી હોય ત્યારે શું કરવાનું, પડતર કિંમત બરાબર મૂળ કિંમત, એટલે કે આપણે જેટલામાં ખરીદી છે એ વત્તા અંદર ખરાજાત ઉમેરી દેશું. બરાબર. કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા ખર્ચો કરીએ બધું અંદર ઉમેરી દેવાનું. દાખલા જોશું એટલે હું તમને વધારે સમજાવીશ. ચલો ત્યાર પછી જોઈએ નફો. તો નફો બરાબર કોને કહેવાય, તો આપણે જે વેચાણ કિંમત છે એમાંથી પડતર કિંમત ઓછી હોય ત્યારે નફો થઈ જાય. એટલે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. બરાબર. ચલો ખોટમાં જોઈએ, તો ખોટ બરાબર થશે પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. વેકી જોઈએ એટલે કે વેચાણ કિંમત જોઈએ, તો પડતર કિંમત વત્તા નફો, એને વેચાણ કિંમત કહી શકીશું. અને જ્યારે પણ કોઈ પણ પ્રકારનો દાખલો એવો પૂછાય કે નફો છે કે ખોટ છે એને તમે ટકામાં ફેરવો, ત્યારે આ રીતે તમે કરી શકો છો. નફો લખવાનો કાં તો ખોટ લખવાનું, બેમાંથી એક હશે. એને પડતર કિંમત અને ગુણ્યા 100 વડે શું કરી દેવાનું, ભાગી દેવાનું. બરાબર. એટલે પહેલાં તમારે નફો લખવાનો જે પણ આવ્યો હોય, જેમ કે આપણી જે પેન હતી એ જો આપણે 8 રૂપિયામાં વેચી હોય તો 8
ભાગ્યા કેટલા રૂપિયામાં પડી હતી? 6 રૂપિયામાં પડી હતી, ગુણ્યા 100, એટલે તમને જે જવાબ છે નફો કે ખોટનો એ તમને ટકામાં મળી જશે. તો એની સાથે જ અહીંયા આ જે સૂત્રો છે વ્યવસ્થિત નોટમાં લખી દેજો, નોટ ડાઉન કરી દેજો, અને આ મહત્ત્વના મુદ્દાઓની સાથે જ આપણું અહીંયા જે મહત્ત્વના મુદ્દાઓ છે સમાપ્ત થાય છે. હવે આપણે જોઈશું પ્રશ્નો.